જય સોમનાથ, જય મોગલમાં. તો મિત્રો, આજના આપણા નવા બ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે ભાઈ. અને આજે હવે આપણે શું કરવાના છીએ ખબર? તમને ન ખબર હોય, મને થોડી ઘણી ખબર છે. આપણે પહેલાં અત્યારમાં તો તેલમાં પાણી વાળવું ને ભાઈ, તો પછીમાં નીક નાખવાની છે. તો આગળ આપણે નીક નાખવા જાઉં તો એ પણ તમને બતાવશું. પછી આપણે એમાં પાણી વાળ એ પહેલાં હું પ્રોસેસ કરશું, એ બધી તમને બતાવશું. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો ભાઈ, મૂકીને જાતા નહીં. ને બધી સારું સારું તમે આ ગાડી આપણે હવે જોઈએ, ત્યાં જઈને નીક નાખીએ, અમે કઈ રીતના નાખીએ, બધે નાખતા જ હોય. પણ હવે અમે શું કરીએ, અમારે કેવી નીક નખાય એ તમને સાલો બતાવીએ, વિડીયોમાં રહેજો. મિત્રો, આજે તલમાં પહેલું પાણી વાળવાનું છે, પ્રથમ પિયત આપવાનું છે. જેમ કે આજે અમારા તલ 26-27 દિવસના થઈ ગયા છે, તો પહેલાં પિયત આપવાથી આપણને શું ફાયદો થાય છે અને કઈ રીતથી પિયત આપવો અને કઈ રીતથી એને ટ્રીટમેન્ટ આપવી, એના માટે હું આપને થોડુંક બતાવવા માગું છું. જેમ કે પહેલું પિયત આપવા ત્યારે 30 દિવસના જ્યારે તેલ થાય ત્યારે એને આપણે નાઇટ્રોજનની જરૂરિયાત હોય છે. જેમ કે 7-8 કિલો નાઇટ્રોજનની જરૂરિયાત હોય છે. તો તેની સાથે તમે એક બીજી ટ્રીટમેન્ટ આપી શકો, જેમ કે ફૂગનાશક, જેમની સાથે જો નાખવામાં આવે, દેવામાં આવે તો ઘણું સારું રિઝલ્ટ મળે છે. એના માટે મેં 7-8 કિલો વીઘા દીઠ ઉરિયા લીધું છે અને એમની સાથે મેં બ્લુ કોપર, જેમાં કન્ટેનમાં ઓક્સોક્લોરાઇડ નામની દવા ફંગીસાઇડ આવે છે, અને એમના કોમ્બિનેશન સાથે આપણે વાત કરીએ તો એમની સાથે મેં UPLનો સાપ પાવડર, જેમાં કાર્બનડીઝેબ અને મેન્કોઝેબ આ બંને તત્વ આવે છે. એટલે આ બે વસ્તુમાં થઈ અને આ ફંગીસાઇડમાં બ્લુ કોપર અને સાપ પાવડર, એટલે કે કાર્બનડીઝેબ, મેન્કોઝેબ અને ઓક્સોક્લોરાઇડ જેમાં આવે છે, તો એની ટ્રીટમેન્ટ હું કરવા જઈ રહ્યો છું. તો એમના માટે મેં પહેલાં ઉરિયા લીધું છે, ઉરિયાની સાથે મારે બ્લુ કોપર આપવાનું છે. તો બ્લુ કોપર મેં જોકે મારી રીતે થોડોક ટ્રીટમેન્ટ કરી છે, તો એના માટે હું બ્લુ કોપર આપીશ અને સાથે સાપ પાવડર આપીશ, જેમાં આપણે ઉરિયાની સાથે આપણે મોણ આપી દેવાનું છે. જેમ આપણે અડદ મગમાં જેમ તલનું મોણ આપીએ છીએ, તેમ આપણે પાણીનું મોણ આપી અને આપણે એમની સાથે મિક્સ કરી શકીએ છીએ. તો એ જમીનની અંદર ફૂગનાશક બહુ સારું કામ આપે છે, તો આપ જોઈ શકો છો. આ 7 દિવસથી ઉરિયાની સાથે અને મૂળની અંદર આ ફૂગનાશક દવા પહોંચી જાય છે અને બહુ સારું રિઝલ્ટ આપે છે. જેમાં જેમ કે કાળી ફૂગ હોય તેમના માટે બહુ સારું કામ આપે છે. એટલે આ ખાતરો તમે પણ કરી શકો છો. આવી રીતે એને મોણ આપી દેવાનું, શેત પાણીની સાટ આપીને. પણ મિત્રો, એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જેટલું પાણી પીએ એટલું જ ઉરિયા દેવાનું, વધારે ઉરિયા ન દેવાનું. જો તમે કદાચ આજે બધું ઉરિયા આપી દેશો તો કદાચ તડકામાં એ હવામાં ઉડવાનું પોસિબલ છે અને આ ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. એમાં તલમાં તો ખાસ હું આજે 8-10 વર્ષથી બ્લેક તેલ વાવું છું, તેમાં ક્યારેય મારે સુકારાનો પ્રશ્ન રહ્યો નથી. આ બે વખત હું ટ્રીટમેન્ટ આપું છું, જ્યારે ઉરિયા બે વખત આપવાનું થાય, એક 30 દિવસે અને એક 45-50 દિવસે, બીજું
ડોઝ આપું છું ત્યારે હું આ સેમ પોઈન્ટ આપું છું. અને સારી રીતે મિક્સ કરવાનું. આ જોઈ શકો છો કે આપણે ઉરિયાનો કલર પણ બદલાઈ ચૂક્યો છે. આ ટ્રીટમેન્ટ કરવાથી ક્યારેય પણ કાળી ફૂગ નથી આવતી. તો મિત્રો તમે જોઈ શકો આપણે પાણી પણ વાળી દીધું તલમાં. ચાલો આપણે આગળ જોઈએ. આપણે આવી રીતના બધી સિસ્ટમ કરી ભાઈ લેનું અહીંયા પુગાડી દીધું. તમે આ જોઈ શકો આવા ધંધા કરીએ ભાઈ. હવે આપણે હવે આમાં શું કહે ચાલો તો હવે આપણે વધારે કંઈ પેલું નહીં કરીએ. ફોટો વિડીયો લાંબો નહીં ખેંચાવીએ. આપણે બીજું કંઈ કરશું તો ઠીક છે, નકર પછી આગળ આપણે જોઈએ વિડીયોને છે ને ભાઈ આપણે એન્ડ આપી દઉં આવી થોડીક વાર પછી કે જોઈએ આગળ શું કરીએ. તમે તો વિડીયોમાં રહેજો મૂકીને જાતા નહીં ભાઈ. ચાલો તો આપણે આગળ જોઈએ. તો ચાલો મિત્રો આપણે હવે ખેતરમાંથી પણ ઘરે આવી ગયા છીએ ને હવે આપણે આગળ આરંભ કરીએ છીએ. તો હવે આપણે આજનો વ્લોગ છે એ અહીંયા પૂરો કરી દેવાનો છે. આપણે પાછા નવા વ્લોગ ચાલુ કરશું આજને આજે એ પણ જોશું આપણે જે શું કામ કરશું શું નહીં એ પ્રમાણે ચાલુ કરશું. તો તમારે શું ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે ભાઈ? ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધું એટલે આપણે આનાથી સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરતા રહીશું. ચાલો હવે આપણે પાછા આગલા વ્લોગમાં મળીએ. જય સોમનાથ.